નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી. મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢ લવાયો છે. અઝહરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે. અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઓક્યું હતું ઝેર. પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજે જૂનાગઢ કોર્ટમાં તેને રજૂ કરાશે. અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ તેની સામે કેસ દાખલ થયો હતો. મુંબઈથી ગઈકાલે જ એટીએસની ટીમ તેને ગુજરાત લાવી હતી અને આજે તે જૂનાગઢ લઈને આવી પહોંચી છે. મૌલાના સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં આજે રજૂ કરાશે અને પોલીસ તેના રિમાન્ડની માંગણી પણ કરી શકે છે. અઝહરીએ જાહેરમાં સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું હતું. જૂનાગઢની શાંતિને ફરી એક વખત ડહોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને એના જ કારણે જૂનાગઢ પોલીસ દ્વારા 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં પણ આવ્યો છે. ડેપ્યુટી મેયર આપણી સાથે છે. ગિરીશભાઈ, શું કહેશો? જે વાતાવરણ બગાડી જાય ને અહીંયા, આ બહાર ના આવે છે. જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ કાયમ એક થઈને રહ્યો. ક્યાંય ક્યાંય દત્ત અને દાતાર બે બિરાજે છે. અમે પણ દાતાર 20 વાર ગયા છીએ. એ લોકો પણ અંબાજીના માના દર્શન કરવા પણ આવે છે. આવા જે ખટપટિયા મોલાના હોય ને એને કોઈ લેવા દેવા નથી. એને તો એમ થતું હોય કે હું તો કોઈ કાદુ મકરાણી જો બોલીને વયો ગયો. પોલીસને ધન્યવાદ દઈએ કે એને પાછી લઈ આવી છે. જૂનાગઢની પ્રજાજનને પ્રાર્થના કરું છું કે કાયમ માટે હિન્દુ મુસ્લિમ એક થયાને રહે. આપણે એક થઈને રહેવું છે. તમે ક્યાંય પણ હોય, આ દેશમાં રહ્યો છો, હિન્દુસ્તાનમાં રહ્યો છો, તમને અહીંયા જેટલી શાંતિ મળે છે એટલી પાકિસ્તાનમાં જઈને પૂછી આવો કે તમને શાંતિ છે કોઈને. રૂપિયા અહીંયા કમાવો, ધંધો કરો ને બધા એકબીજા હંપીને રહ્યો. આવા ખટપટિયા મોલાનાને ક્યારેય પણ બોલાવો નહીં ને આવા પણ ન દેવો જોઈએ. શું કહેશો? ગણતરીના મહિનામાં આ ત્રીજી ઘટના છે. મજેવડી ગેટ આપણે અહીંયા જ ઉભું જોયું. 550 માણસોનું ટોળું હતું. ડીવાયએસપી સહિતનાઓને ઈજા પહોંચાડવામાં હતી. એક વ્યક્તિનું મોત છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ 5-6 જણાએ જ ઉસેણીજનક કર્યું હતું. જૂનાગઢના મુસ્લિમ લોકો ખૂબ શાંત છે. હવનો ધંધો કરે છે. બધા એકબીજાની ભેગા રહીએ છે. આવા જે 8-10 જણા હતા એને બધાને ઉશ્કેર્યા. પોલીસ ઉપર હુમલો થયો અને પછી હાલત શું થઈ? ગામનું વાતાવરણ કેવું બગડી ગયું. અમે ભાઈઓની જેમ રહેતા હોય એને આવા આવા આ ખટપટિયા મોલાના બોમ્બેથી આવીને જુદા કરવા આવે. મહેરબાની કરીને આવા લોકોને ગામમાં આવવા દો. અને હજી પણ જૂનાગઢની પ્રજાને પ્રાર્થના કરું છું કે પોલીસે એનું કામ કરી લીધું છે, કોર્ટ એનું કામ કરશે. આપણે શાંતિ રાખો. આપણે હિન્દુ મુસ્લિમ જે ભાઈની જેમ રહે તેવી રીતે જ રહેવાનું છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જૂનાગઢના તમામ જે હિન્દુ હોય કે મુસ્લિમ તમામને શાંતિ રાખવાની અપીલ છે તે કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે જૂનાગઢથી. અંકિત, મૌલાના અઝહરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ પરિસરની બહાર હાલ કોણ કોણ છે ત્યાં આગળ? કેટલા વાગે તેને રજૂ કરાશે અને કેટલી મુશ્કેલી મૌલાનાની હવે વધી શકે છે? ચોક્કસ. સૌપ્રથમ તો હું આપને પંકજ જણાવી દઉં, આપના દર્શકોને જણાવી દઉં કે મૌલાનાની મુશ્કેલી છે તે આગામી દિવસની અંદર ચોક્કસ વધી શકે તેમ છે. કારણ કે મૌલાનાએ ન માત્ર જૂનાગઢની અંદર જ આ પ્રકારનું ભડકાઉ ભાષણ છે, લોકોની જે કોમી એકતા છે તેને ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ન માત્ર જૂનાગઢ પરંતુ 31 જાન્યુઆરીના રોજ તેઓ કચ્છના સામખિયાળી ખાતે આ જ પ્રકારનો કાર્યક્રમ છે તે યોજ્યો હતો અને આ જ પ્રકારના ભડકાઉ ભાષણ છે તે આજે મૌલાના જે સલમાન અઝહરી છે કે જે મુંબઈના ઘાટકોપરનો રહેવાસી છે. અને સાથોસાથ સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે અમે એનું ટ્વિટર હેન્ડલ ચેક કર્યું તો તેની અંદર પોતે સ્પિરિચ્યુઅલ લીડર હોય તે પ્રકારનો તેનો દાવો છે. એટલે સમજી શકાય છે કે એક તરફથી સ્પિરિચ્યુઆલિટીની વાત છે અને બીજી તરફ કોમી એકતા ભડકાવવાની વાત છે. આજે ન માત્ર મૌલાના જે સલમાન અઝહરી છે તેને કોર્ટની અંદર લઈ જવામાં આવશે, પરંતુ જે બાકીના જે બંને આરોપીઓ છે કે જેમનું નામ છે મોહમ્મદ યુસુફ મલેક કે જે નાયકવાડા મસ્જિદની પાછળ રહે છે, નાયકવાડા વિસ્તારની અંદર રહે છે, જૂનાગઢનો જ વતની છે, તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને તેની સાથોસાથ અઝીમ ઓડેદરા છે કે તે પણ જૂનાગઢનો રહેવાસી છે, તેને પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. એટલે કે આ ત્રણે ત્રણ જે આરોપીઓ છે તેમને ગુનાના કામે આજ રોજ રજૂ કરવામાં આવશે. અને જે ખાસ કરીને બી ડિવિઝન પોલીસ છે કે જ્યાં આ ત્રણેય વિરુદ્ધ છે તે 153B, 505B, 188 અને 114 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે 11 વાગ્યા બાદ જ્યારે જૂનાગઢ પોલીસ છે તે આ ત્રણેય આરોપીઓને રજૂ કરે છે ત્યારે તેમના દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે છે. સાથોસાથ
કયા કયા મુદ્દાને આધારિત રિમાન્ડ માંગવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ગઈકાલે જ જૂનાગઢના જે એસપી છે અરશદ મહેતા, તેઓ મીડિયા સાથેની વાતચીતમાં કહી ચૂક્યા છે કે જે કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ નરસિંહ વિદ્યા સંકુલનું જે પંટાંગણ છે તેની અંદર યોજાયો હતો, જે ગ્રાઉન્ડની અંદર યોજાયો હતો અને તેની જે પરમિશન માંગવામાં આવી હતી તે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી માંગવામાં આવી હતી અને જે મંજૂરી માંગવામાં આવી હતી તે નશા મુક્તિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજવો છે એના માટે મંજૂરી આપવામાં આવે. પરંતુ જ્યારે પોલીસે પણ વિડીયો ફૂટેજ છે તે હવે એકત્રિત કર્યા છે, ત્યારે વિડીયો ફૂટેજ જે એકત્રિત કર્યા છે તેમાં કોઈ જગ્યાએ નશા મુક્તિની વાત નથી. એટલે પોલીસ હવે આ બાબતે અન્ય કઈ કઈ કલમોનો ઉમેરો કરે છે, નામદાર કોર્ટની સમક્ષ કયા પ્રકારની રજૂઆત કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અને બીજી તરફ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે આજે ઘાટકોપરના જે મૌલાના સલમાન અઝરી છે તેમને વિરુદ્ધ સામખિયાળીની અંદર પણ ગુનો દાખલ થઈ શકે તેમ છે અને સાથોસાથ પાટણની અંદર પણ થઈ શકે તેમ છે. ત્યારે આ ગુનાઓ છે તે કઈ જગ્યાએ ક્યારે દાખલ થાય છે આ પણ એક મહત્વનું બની રહેશે. તો મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. મૌલાના સલમાન અઝહરીને ઝડપી જૂનાગઢ લઈ અવાતા સંતો મહંતોએ તેને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી છે. કે આવા જે બફાડ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા, તો એવા મૌલાનાઓને પકડીને તમે કડકમાં કડક સજા આપો. કદાચ તમને સજા ના તમે આપી શકતા હો તો અમારા સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દો, તાકી અમે એ લોકોને સબક શીખવાડી, તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં. સુરતમાં રખડતા શ્વાને ફરી આતંક મચાવ્યો અને એક માસૂમ બાળકીને ફાડી ખાધી. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી દીધો અને તેનું કરુણું મૃત્યુ થઈ ગયું. 8 થી વધુ શ્વાને બાળકી પર હુમલો કર્યાનો પરિવારે દાવો કર્યો. માસૂમ બાળકીના મોતને પગલે શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું, જ્યાં બાળકીના મોતની ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની કરવામાં આવતું રસીકરણ અને ખસીકરણની કામગીરીની પોલ અહીંયા ઉઘાડી પડી ગઈ. ભેસ્તાન વિસ્તારમાં ઝૂંપડા નજીક 4 વર્ષની બાળકી રમી રહી હતી, એ દરમિયાન અચાનક ગુમ થઈ ગઈ. આ અંગેની જાણ બાળકીના ભાઈ દ્વારા માતા પિતાને કરાઈ. બાળકી ગુમ થઈ જતા માતા પિતા દ્વારા ભારે શોધખોળ કરાઈ. ત્યારબાદ આ માસૂમ બાળકી ઇજાગ્રસ્ત અવસ્થામાં નજીકમાં આવેલ અવાવરૂ જગ્યાએથી મળી આવી. ઇજાગ્રસ્ત બાળકીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. બાળકીના ગળાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યારે સવાલ એ છે કે આ આતંકનો અંત ક્યારે, આ મોત માટે કોણ જવાબદાર છે, એની સામે ક્યારે એક્શન લેવાશે, કારણ કે આ શ્વાનો હવે લોકો માટે જીવલેણ બની રહ્યા છે. તંત્રને શ્રમિક પરિવારોની ચિંતા નથી રહી. સુરતમાં ફરી એક વખત શ્વાનોનો આતંક સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને બાળકીનું સારવાર બાદ મોત થયું છે. પરિવારજનો આપણી સાથે, આપણે સીધા વાત કરીએ. ભૈયાજી, આપના નામ? મેરા નામ કાલુ હે. કાલુ, ક્યાં હુઆ થા? વો મે લડકી ઉધર ગઈ થી ઝાડી મેં તો કુત્તે ને પકડ લિયા. કિતને કુત્તે થે? કુત્તે 8-10 કુત્તે હોંગે કમ સે કમ. ફિર કે હમારા હમકો પતા હી નહીં ચલા. મેરા લડકા એક છોટા થા, वो आया मेरे को बुलाने के लिए. पापा बहना नहीं मिली है, तो हम सब ढूंढने लगे. 1.5 घंटा ढूंढे उसको. उसके बाद पता चला कि वो झाड़ी में पड़ी थी. फिर यहाँ लेके आए? फिर यहाँ लेके आया. मैं कोई चांस है तो बस है, कहते यहाँ पे कोई संभाल नहीं हुई. कितनी जगह पे शरीर पे काटा हुआ है बच्ची? तो 3 जगह काटा हुआ है. गले में यहाँ पीछे काटा हुआ है, एक इधर काटा हुआ है, और इधर थोड़ा थोड़ा दाद लगा हुआ है बस. कितने साल की बच्ची थी? 4 साल की. બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વર્ષની છોકરી પર જે રીતે શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો, 8 કરતાં વધુ શ્વાનોએ હુમલો કરતા બાળકી મોતને ભેટી છે. એટલે કે સુરતમાં સતત શ્વાનોનો આતંક સામે આવી રહ્યો છે. એક બાદ એક નાના બાળકો પર જે રીતે શ્વાન હુમલો કરે છે, જેને લઈને બાળકોના મોતની ઘટનામાં વધુ એક બાળકીના મોતની ઘટનાનો ઉમેરો થયો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. હરણી લેક દુર્ઘટના મામલે એક મોટો ખુલાસો થયો છે. આ લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ભાગીદારો ખુદ બોટિંગના નિયમો જ નહોતા જાણતા.
બોટિંગ માટે શું જરૂરી હોય છે તેનું જ્ઞાન જ તેમને નહોતું અને બોટિંગ માટે કયા પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ તેની જાણકારી જ તેમની પાસે ન હતી. બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની તેમણે તસ્દી પણ ના લીધી. બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી નિલેશ જૈને કરી હતી. પૈસા બચાવવા લાયકાત વગરનો અને બિન અનુભવી સ્ટાફ પસંદ કરાયો. સંચાલકોએ જરૂરી લાયસન્સ, વીમો કે રજિસ્ટ્રેશન સુદ્ધા પણ નથી કરાવ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 1-2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ અત્યારે ઘણા ભાગોમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાન ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કા જો અભી પોઝિશન હૈ વો 72 ઓર 32 ડિગ્રી નોર્થ લેટિટ્યુડ પે હૈ ઓર ઉસકા જો મતલબ ઇફેક્ટ હૈ વો મતલબ ક્લાઉડ ગુજરાત નોર્થ ગુજરાત ઓર સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે ઉપર પે ક્લાઉડ બના હુઆ ક્લાઉડનેસ લેકિન રેન કી કોઈ સંભાવના નહીં. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષા વચ્ચે લગ્નનો વરઘોડો પસાર થતા અનોખો નજારો જોવા મળ્યો. આ તસવીરો જુઓ. લગભગ 2 ફૂટ જેટલા બરફ વચ્ચે લગ્નનો વરઘોડો ઉત્સાહ અને ઉમંગ સાથે કાઢવામાં આવ્યો. દરમિયાન વરઘોડામાં જાનૈયાઓ ઢોલના તાલે જોરશોરથી નાચતા જોવા મળ્યા. લગ્ન દરમિયાન અહીં ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી. પરંતુ વરરાજાએ પગપાળા વરઘોડો કાઢવાનું નક્કી કર્યું. ત્યારબાદ લગ્નના તમામ મહેમાનો લગભગ 10 કિલોમીટર ચાલીને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા. હિમવર્ષા વચ્ચે આ લગ્નનો વરઘોડો છે અને બરફ વચ્ચે જાનૈયાઓ ઝૂમતા ઝૂમતા આગળ વધ્યા હતા. ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઈ રહી છે ત્યારે અહીંયા વરઘોડો જઈ રહ્યો હતો, પરંતુ જાનૈયાઓ આ હિમવર્ષાનો આનંદ લેતા લેતા વરઘોડામાં નાચતા ગાતા અને ઝૂમતા જોવા મળ્યા. હવે રુદ્રપ્રયાગથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. રુદ્રપ્રયાગ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. આવી સ્થિતિમાં શાકભાજીને નુકસાન થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ એવી સ્થિતિ સર્જાઈ છે કે શાકભાજીની ખેતી બરફથી ઢંકાઈ ગઈ છે. જિલ્લાના જાખોલી, કેદાર ઘાટી અને બચનસિંહ વિસ્તારના ઊંચાઈવાળા ગામોમાં આફતની સ્થિતિ સર્જાઈ. ઠંડીની તીવ્રતા પણ વધી છે. મોડી રાતથી સતત વરસાદ થઈ રહ્યો છે. તો આ તરફ દહેરાદૂનમાં પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. કેટલાક લોકો માટે આ આફત પણ સાબિત થઈ રહી છે. દહેરાદૂનના ચક્રાતાથી 12 કિલોમીટર આગળ તુની મોટરવે પર ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અટવાઈ ગયા. SDRFએ 25 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. SDRFએ ભારે જહેમત બાદ બરફમાં ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા. દહેરાદૂનના નેશનલ હાઈવે પબ્લિક વર્કર્સ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે જણાવ્યું કે મોડી રાત્રે જંગલત ચોકી, ધરનાધાર, લોખંડી કોટી કનાસર સુધી ચક્રતા તીવની મોટર રોડ પર ભારે હિમવર્ષાને કારણે રસ્તા પર બરફ જમા થઈ ગયો, જેના કારણે સમસ્યા થઈ. બરફ હટાવવા માટે 3 JCB અને 1 સ્નો કટર તૈનાત કરવામાં આવ્યા. માર્ગ ઉપર પણ ટ્રાફિક જામ જોવા મળ્યો. તો ભારે હિમવર્ષા પછી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઔલીમાં સુંદરતા ખીલી ઉઠી છે. ચારે બાજુ જામ્યો છે બરફ અને પ્રવાસીઓ ઉજવણી કરવા માટે ઔલી પહોંચી રહ્યા છે. 2-3 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું ઔલી હિમવર્ષા પછી ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ઔલીની આસપાસના જંગલો બરફથી ઢંકાઈ ગયા છે. વૃક્ષો અને છોડ પર પડેલો બરફ દરેકને આકર્ષી રહ્યો છે. ઔલીની સુંદરતા એટલી સરસ છે કે પ્રવાસીઓ પહેલા તેમના બુકિંગ કેન્સલ કર્યા અને હિમવર્ષા બાદ પણ ઔલી પહોંચી ગયા. 30 જાન્યુઆરીની રાતથી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે લાહોલ ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કડકડતી ઠંડી અને હિમવર્ષા વચ્ચે વીજળી, રસ્તા અને પીવાના પાણીનો પુરવઠો સુચારુ કરવામાં સંબંધિત વિભાગો વ્યસ્ત છે. સતત હિમવર્ષા અને ઠંડી વીજળી, રસ્તા અને પીવાના પાણીના પુરવઠાને સરળ બનાવવાનું કાર્ય થોડું અડચણરૂપ પણ બની રહ્યું છે. સવારે હવામાન સ્વચ્છ હોવા છતાં સાંજે ફરી એકવાર હવામાન બદલાયું હતું. લાહોલ ખીણના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ હતી.
તો મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા આખરે બંધ થઈ ગઈ છે. ખીણમાં હિમવર્ષા બંધ થતા જ ખીણના લોકોએ રાહતનો શ્વાસ લીધો. અલબત્ત ખીણમાં હિમવર્ષા તો બંધ થઈ ગઈ, પરંતુ સમસ્યાઓ હજુ પણ વધી છે. હિમાચલ પ્રદેશના મનાલી અને આસપાસના વિસ્તારોમાં બે દાયકા બાદ ફેબ્રુઆરી મહિનામાં ભારે હિમવર્ષા થઈ. ખીણમાં થઈ રહેલી હિમવર્ષા આખરે 3 દિવસ બાદ આજે બંધ થઈ ગઈ. ખીણમાં હિમવર્ષા બંધ થતા જ અહીંના પ્રવાસીઓની સાથે સાથે અહીંના પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. તો પૂંછ જિલ્લાની વાત કરીએ તો અહીં પણ હિમવર્ષા બાદ મંડી તાલુકામાં લોકો બરફની મજા માણી રહ્યા છે. પૂંછ જિલ્લામાં ગઈકાલે આખો દિવસ હિમવર્ષા થઈ અને આજે અંધારપટની સ્થિતિ પણ સર્જાઈ. જો કે આજે કોઈ ધુમાડો ન હતો, પરંતુ તે પછી મોટી સંખ્યામાં લોકો પૂંછ જિલ્લાના મંડી તાલુકા તરફ વળ્યા. મોટી સંખ્યામાં લોકો પિકનિક, ભોજન રાંધતા અને બરફમાં મોજ મસ્તી કરતા દેખાયા. બરફમાં મજા કરતા નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરની ભદ્રવા ખીણમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. પ્રશાસને ભદ્રવા, બાની, બસોલી, પઠાણકોટ આંતરરાજ્ય માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નલથી અને બસ્તી પાસે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. રસ્તો પણ ખાસ લપસણો હોવાના કારણે કોઈપણ વાહનને નલથી બસ્તીમાંથી પસાર થવા દેવામાં નથી આવી રહ્યા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ. અચાનક આગને કારણે અફરાતફરી મચી. કારમાં ગેસના સિલિન્ડર હોવાની આશંકા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઇવે પર સર્જાયો અકસ્માત. એક કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. કારમાં સવાર એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. કાર અને ટ્રકની ટક્કરના ભયાવહ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ડાકોરમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. દર્શને આવેલા પરિવારે મારામારી કરી મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા મંદિરના કર્મીએ રોકતા મામલો બિચક્યો. પરિવારે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો. જામનગરમાં દરેડમાં શિવમ પાર્ક વિસ્તારમાં પાનની દુકાને મારામારી. રૂપિયાની લેતી દેતી મામલે બવાલ થઈ દુકાનદાર અને અન્ય એક શખ્સ સામસામે આવ્યા. બંને શખ્સોના સમર્થનમાં 2 જૂથો બાખડ્યા. હથિયારધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ. શહેરમાં પાનની દુકાન બહાર મારામારી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કર્યો. ઘટનામાં 3ની ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મારામારીની ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સીસીટીવીમાં કેદ. આટલાદર વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો. તસ્કરો ઘરમાં ઘૂસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. પશુપતિનાથ મંદિરમાં 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. અમદાવાદના વિશાલ એપીએમસીની એક દુકાન પાસેથી લસણના 14 કટ્ટાની ચોરી થઈ. 2 લોકો રિક્ષામાં લસણના કટ્ટા ભરીને નીકળી ગયા. લસણની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ રોડના વાડી વિસ્તારમાં મકાનમાં ઘૂસી દીપડી. વહેલી સવારે દીપડીએ વાછરડાનું કર્યું હતું મારણ. વન વિભાગે કલાકોની જહેમત બાદ દીપડીનું રેસ્ક્યુ કર્યું. વન વિભાગની ટીમે ટ્રેન્ક્યુલાઇઝ કરી કરવું પડ્યું રેસ્ક્યુ. દીપડી અવાવરું મકાનમાં ઘૂસી છુપાઈ ગઈ હતી. દીપડીની રેસ્ક્યુ કામગીરીમાં 2 વનકર્મી થયા ઇજાગ્રસ્ત. દીપડીનું રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી. અમરેલીના પીપાભાવ પોર્ટ ફોરવે માર્ગ પર દેખાયો સિંહ પરિવાર. 4 સિંહ હાઈવે ક્રોસ કરતા દેખાયા. શિકારની શોધમાં આવેલા સિંહ પરિવારનો વિડીયો રાહદારીએ કેમેરામાં કેદ કર્યો. અમરેલીમાં રેલવે ટ્રેક પર આવી ગયેલા સિંહને બચાવાયો. રાજુલા પીપાવાવ પોર્ટમાં સિંહ ફેન્સિંગ કૂદીને રેલવે ટ્રેક પર આવી ગયો. રેલવે સેવકોએ તાત્કાલિક ફેન્સિંગ ગેટ ખોલાવી સિંહને બહાર કાઢ્યો. રાત્રિના સમયે વન વિભાગ એલર્ટ રહેતા સિંહનો બચાવ. રાજ્યમાં 2 વર્ષમાં 113 સિંહ, 126 સિંહ બારના થયા મોત. 21 સિંહ અને 8 બાળસિંહના કુદરતી મોત થયા. 92 સિંહ અને 118 બાળસિંહના મોત કુદરતી રીતે થયા. 2 વર્ષમાં 294 દીપડા, 110 દીપડાના બચ્ચાના મોત થયા. દીપડા અને સિંહના કુદરતી મોત અટકાવવા સરકારે લીધા અનેક પગલાં. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલનો વન પર્યાવરણ મંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો. રાજકોટના જેતપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી. ઘઉં, ચણા અને જીરુના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા.
સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારે ગાઢધુમ્મસ છવાયું. ઘઉં, જીરું, રાયડો, વરિયાળી, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા. રાજકોટના ગોંડલ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ. ઝાકળના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થઈ હાલાકી. ધાણા, લસણ, ડુંગળી સહિતના પાકમાં રોગચાળાની ભીતિ. અમરેલી, બગસરા સહિત જિલ્લાના મોટાભાગના પંથકમાં છવાયો ગાઢ ધુમ્મસ. ગાઢ ધુમ્મસના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પડી મુશ્કેલી. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો. જિલ્લામાં હિલસ્ટેશન જેવો માહોલ જામ્યો. ગુજરાતીઓ ઠંડી વાત રૂજવા થઈ જાઓ તૈયાર. બે દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે કરી આગાહી, ઠંડી વધુ આક્રમક બનશે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો. 1-2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ રહી શકે. હવામાન વિભાગે કરી આગાહી. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ. મોટા પાયે મરચાની આવક થતા માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાયું. યાર્ડ બહાર મરચા ભરેલા 1700-1800 વાહનોની 10-15 કિલોમીટર લાંબી કતારો જોવા મળી. મરચાની 85,000 ભારીની આવકથી ઉભરાયું માર્કેટ યાર્ડ. બળદગાડામાં પણ ખેડૂતો મરચાનું વેચાણ કરવા માટે આવ્યા. મરચાની ગગડતી બજાર વચ્ચે હરહરજીમાં મરચાના 20 કિલોના ભાવ ₹1,000 થી ₹3,033 સુધીના ભાવ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વિધાનસભા સત્રમાં આજે 2 બેઠક મળશે. સવારે 10 વાગે અને બપોરે 3:30 કલાકે આ બેઠક છે. આંતરિક પ્રશ્નોત્તરી અને રાજ્યપાલના સંબોધન પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. વિધાનસભા સત્રમાં આજે 2 બેઠક મળી રહી છે. સવારે 10 વાગે મળશે પહેલી બેઠક અને બીજી બેઠક બપોરે 3:30 કલાકે મળશે. આંતરિક પ્રશ્નોત્તરી અને રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. તો આ તરફ કમલમમાં આજે બેઠક આયોજિત થઈ છે. સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે. પૂર્વ ધારાસભ્ય પાટીલ સાથે મુલાકાત કરશે. નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે. પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને અન્ય પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. રામ મંદિરને લઈ અર્જુન મોઢવાડિયાનું નિવેદન અંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે રામ મંદિર બનાવવા માટે કોંગ્રેસ પાસે ઈચ્છા શક્તિ નથી. આ પ્રકારની વાત એફિડેવિટ એ કોંગ્રેસના કપિલ સિબ્બલ એમણે કરી એ દુઃખજનક છે અને રાજનીતિથી પર રાખવું જોઈએ. ક્યાંય તુષ્ટિકરણની રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ, એનાથી પર પ્રભુ રામ છે. પ્રભુ રામ એ તમામ ધર્મ સંપ્રદાયના છે. વલસાડના લીલાપુર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઇવે પર ફરી એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો. હાઇવે પર એક કાર અને ટ્રક સામસામે અથડાયા. આ દુર્ઘટનામાં એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા. કાર અને ટ્રકની આ ભયાનક ટક્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સીસીટીવીમાં 3 વાહનોને જોઈ શકાય છે, જેમાં સફેદ રંગની કાર ઓવરટેક કરવા જતા ધડાકાભેર ટ્રક સાથે અથડાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્છર ઘાંટ જતો રહ્યો. બીજી તરફ ટ્રકની ઓવરસ્પીડ હોવાને પણ આરોપ લગાવાઈ રહ્યો છે. સદ્દેશી દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચી ગયા છે, જોકે દ્રશ્યો પરથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. અંબાજી નજીક ટ્રેલર પલટી જતા અકસ્માત, રણપુર પાસે વળાંકમાં ટ્રેલર પલટ્યું. લોખંડની પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર પલટી જતા અકસ્માત થયો, જેમાં એકનું મોત થયું છે જ્યારે એક ગંભીર છે. પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર તરફ ભટકાઈ હતી. દાંતા તરફથી આવી રહ્યું હતું અને શામળાજી તરફ જઈ રહ્યું હતું, ત્યારે રણપુર પાસે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો. વડોદરામાં મહિલા કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો. રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટી લીધા. ઘર પાસે પાર્ક કરેલ કારને ટક્કર મારતા કાર રોડ સુધી પહોંચી ગઈ. 2-વ્હીલર સહિત સેંકડો વાહનોને ભારે નુકસાન થયું. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો 2-વ્હીલર સહિત અહીંયા જોઈ શકાય છે કે અનેક વાહનોને નુકસાન થયું છે. સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો છે. વડોદરાની આ તસવીર, મહિલા કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કર્યું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.